હાય ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કૃપા પટેલ. આજે હું તમને પ્રકરણ 1 આકારો અને એની જગ્યા એની સમજ આપવાની છું. અને આગળના વિડીયોમાં તૃપ્તિ મિસે તમને ઉપર નીચેની માહિતી આપી છે. આજે હું તમને આપણી આસપાસના આકારોની સમજ આપવાની છું. એ પહેલા મને એમ કહો, આ મહામારીમાં, આ લોકડાઉનમાં તમે બધા ઘરે બહુ મસ્તી કરતા હશો, બહુ મજા કરતા હશો અને સરસ મજાની મમ્મી રસોઈ બનાવતી હશે. તમે જમો છો ને સરસ સરસ? અને જમતા પહેલા શું કરો છો? હા, વેરી ગુડ, હેન્ડ વોશ કરો છો. જમતા પહેલા અને જમતા પછી હંમેશા હેન્ડ વોશ કરવા જોઈએ. કેવી રીતે? ટર્ન રફ, ટર્ન ટુ ટર્ન, ગોળ 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 ગોળ. આ ગોળ ગોળ શું છે? આ ગોળ ગોળ એ આકાર છે. એવી જ રીતે હું તમને આકારની સમજ આપું છું. આ મારી સાથે તમે આકારોની, હું આકારોના નામ બોલું, તમે મારી સાથે આકારોના નામ બોલશો ને, બહુ મજા આવશે. ચલો, જેમ કે ચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ, આ બધા મિત્રો આકાર છે. આપણી આસપાસ આવા આકારોની ઘણી બધી વસ્તુઓ રહી છે. ચલો, હું મારી સાથે જોવી છે ને વસ્તુ. ગોળ, ગોળ આકારનું શું હોય છે? વેરી ગુડ, બોલ, પીઝા, બર્ગર, મજા આવે ને ખાવાની. ચલો, ત્રિકોણ, ત્રિકોણ આકારનું શું હોય છે? મંદિર ઉપરની ધજા હોય છે. ચલો, ચોરસ, ચોરસ આકારનું શું હોય છે? ગિફ્ટ. તમે જાઓ છો ને બર્થડે પાર્ટીમાં, તમને લોકોને ગિફ્ટ મળે છે ને, બસ આ ગિફ્ટ એ ચોરસ આકારની હોય છે. લંબચોરસ, લંબચોરસ આકારનું શું હોય છે તમને ખબર છે? વેરી ગુડ, કંપાસ બોક્સ. તમે ટીવી જોવો છો ને એનું રિમોટ, એ પણ લંબચોરસ આકારનું હોય છે. આવી જ રીતે આપણી આસપાસ ચોક્કસ આકારોની વસ્તુઓ રહેલી હોય છે. ચલો મિત્રો, આજે મારી સાથે આવા જ આકારોની એક હું પ્રવૃત્તિ કરાવીશ. કરશો ને મારી સાથે? ચાલો મારી સાથે પ્રવૃત્તિ કરવા. ચાલો મિત્રો, પ્રવૃત્તિ કરીએ. મારી પાસે આ એક ટ્રે છે અને અહીંયા બાઉલ છે, એની આગળ મેં આકાર મૂક્યા છે. આ કયો આકાર છે? સરસ, ગોળ. આ કયો આકાર છે? ચોરસ. હવે આ ટ્રે ની અંદર અમુક આકારો છે, એ ચોરસ અને ગોળ છે. આનું આપણે વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ એટલે વસ્તુઓને છૂટી પાડવાની છે. હવે આ ગોળ આકારની અંદર ગોળ આકારની અંદર ગોળ આકાર મૂકીશું, આ ચોરસ આકારના બાઉલની અંદર ચોરસ આકાર મૂકીશું. ચાલો પ્રવૃત્તિ કરીએ. મિત્રો, આ શું છે? ટામેટું. ટામેટું કેવા આકારનું છે? સરસ, ગોળ. તો આ ગોળ આકારના બાઉલમાં મૂકીશું. આ શું છે? કલર બોક્સ. કલર બોક્સ કેવા આકારનો છે? ચોરસ. તો આ બાઉલમાં આપણે મૂકીશું. હવે આ શું છે? બંગડી. બંગડી કેવા આકારની છે? ગોળ. તો આપણે આ બાઉલમાં મૂકીશું. આ શું છે? ગિફ્ટ. આ ગિફ્ટ કેવા આકારની છે? જો, ચોરસ. તો આપણે આ બાઉલમાં મૂકીશું. હવે આ મારી પાસે કેરમની કૂકી છે, જો એ કેવા આકારની છે? ગોળ. તો આપણે આ બાઉલમાં મૂકીશું. આપણી પાસે સાપસીડીનો પાસો છે, એ કેવા આકારનો છે? સરસ, ચોરસ આકારનો. આપણે આ પ્રવૃત્તિ દ્વારા વર્ગીકરણ કર્યું. સમજ પડી ને? મમ્મી પપ્પા સાથે આવી પ્રવૃત્તિ કરજો. હવે તમને આકારોની સમજ થઈ ગઈ છે. હવે હું તમને ગવડતી વસ્તુ અને સરકતી વસ્તુ વિશે જાણકારી આપીશ. જો અહીંયા એક પિક્ચર છે, પિક્ચરની અંદર બે લસરપટ્ટી છે. એક લસરપટ્ટી પર મયંક બેઠો છે અને એક લસરપટ્ટી પર મમતા બેઠી છે. મયંકનો દડો ગબડીને જાય છે અને મમતાએ બોક્સને ધક્કો માર્યો તો મમતાનો બોક્સ સરકીને નીચે જાય છે. આવું કેમ થયું? ચાલો હું તમને પ્રવૃત્તિ દ્વારા જણાવું. ચાલો આપણે પ્રવૃત્તિ કરીશું. જો મારી પાસે અહીંયા અમુક વસ્તુ છે, આપણે એની પ્રવૃત્તિ કરીશું, ગબડવું અને સરકવું. જો આ બોલ છે, બોલનો આકાર કેવો છે? ગોળ. હવે હું અહીંયાથી બોલને ધક્કો મારી રહી છું. બોલ શું થયો? ગબડીને ગયો. મારી પાસે અહીંયા એક રમવાનો પાસો છે, હું પાસાને અહીંયાથી ધક્કો મારી રહી છું. જોજો, પાસો સરકીને ગયો. બોલનો આકાર કેવો છે? ગોળ. શું થશે બોલનો આકાર? બોલનો આકાર ગોળ છે તો શું થશે? સરસ, ગબડીને જશે. બોક્સ, બોક્સની સપાટી કેવી છે? સીધી, સમતલ, એટલે શું થશે? સરકીને જશે. જો
હવે તમને ખબર પડી ને ગબડતા આકારો અને સરકતા આકારો. પાછું હું તમને બતાવું છું. જો અહીંયા સપાટી છે, આ ભોંય તળિયું છે, એની સપાટી કેવી છે? સમાન છે, સરખી છે. તો હું આ દડાને ધક્કો મારી રહી છું. શું થયું? બોલ ગબડીને ગયો. આ પાસો છે, પાસાની સપાટી કેવી છે? સમતલ. આ ભોંયતળિયાની સપાટી કેવી છે? સમતલ. પાસો કેવી રીતે ગયો? સરકીને ગયો. હવે મિત્રો તમને ખબર પડી ગઈ છે ને સરકતી વસ્તુ અને ગબડતી વસ્તુ. નીચે એક પિક્ચર છે, એ પિક્ચર ની અંદર આપણે એક પ્રવૃત્તિ કરીશું. ગબડતી હોય એવી વસ્તુ પર ખરાની નિશાની કરીશું. જો પહેલું ચિત્ર શાનું છે? પેન્સિલ નું. પેન્સિલ શું થશે? ગબડશે. સરસ. જો બીજું ચિત્ર શાનું છે? દડાનું. દડો શું થશે? ગબડીને નીચે આવશે. તો દડાની નીચે ખરાની નિશાની કરીશું. સરસ. જો ત્રીજું ચિત્ર માખણની પેટી છે, માખણનું બોક્સ છે, માખણના બોક્સની સપાટી કેવી છે? સીધી છે, એટલે એ સરકશે, એટલે આપણે એના પર કંઈ કરવાનું નથી. ડુંગળીનો આકાર કેવો છે? ગોળ છે, એટલે એ ગબડીને જશે, તો આપણે એના પર ખરાની નિશાની કરીશું. બીજું પિક્ચર છે, સરકતી વસ્તુ ઉપર ખરાની નિશાની કરીશું. પહેલું ચિત્ર કાકડીનું છે, તો એ સરકશે નહીં. બીજું ચિત્ર ટામેટાનું છે, ટામેટું પણ સરકશે નહીં. ત્રીજું ચિત્ર પેટીનું છે, પેટી શું થશે? સરકીને નીચે આવશે. હવે આપણે એના ઉપર ખરાની નિશાની કરીશું. ચોથું ચિત્ર અને છેલ્લું ચિત્ર છે પાવર. પાવર એ સરકશે નહીં, એ ગબડીને નીચે આવશે, એટલે આપણે એની પર નિશાની કરીશું નહીં. મિત્રો તમને ગબડવું અને સરકવાની સમજ પડી ગઈ ને? આવી જ પ્રવૃત્તિ તમે ઘરે મમ્મી પપ્પા સાથે કરજો અને આની ચર્ચા મારી સાથે કરજો. થેન્ક યુ.